तेनाम कालेनाम तेनाम समयनाम चंपानाम अनैरिहुत्थाम रिद्धतिमिया समिता पमुय जनजान वया आयन जन मनुष्याम अलसय सहस्र सिकिट्ठम विकिट्ठलथम पन्नत सौ सामो कुकुडास आगाम पौराम उच्छुज वसाली कलियाम गोम महिषम गवेला गप्पभूताम आयारवंत चेयम जुवईम विहासन्नी विठ्ठबहुलाम उकोडिय गाय कंटिबेयम भरतक्कर खंडरकरखरम रैयाखे मानिरुद्धवाम सुभिक्खाम विशत सुहावासा अनेक कोडी कुणुंबियाईन निभुय सुहा नरनट्टगम जल्ल मल्ल मुठियम वेलांबय कहग पवगलासम गय आई कलगम अनेक तारायरानुचरियाम आरामुझान अगलतला गधिवयम नंदन वन सन्निपगासा अग्यार अंग पशी बार उपांग आवे शांति हेलो बहनो आ गुरुदेव बोले छे भाइयों थोड़ा आगर आवी जाओ आ बच्चे आगे बड़ी जगह छे आगर आवी जाओ साहेब आ नैया जगह छे आ आगर आवी जाओ आ तो एक ने बेसाड़ी तो जे हजी कसो एक एक जन आगर अगियार अंग पछी बार उपांग आवे अने बार उपांग नी अंदर पहलू उपांग छे औपपातिक प्राकृत मां नाम से उववाई बार अंगना बार उपांग छे बारमो अंग नाबूद थयु छे पर बारमो उपांग उपलब्ध छे एटले 11 अंग छे अने 12 उपांग छे पहलू उपांग कयु छे आचार अंग सूत्र પહેલું ઉપાંગ કયું છે ઔપપાતિક સૂત્ર અને એ પહેલું અંગ કયું આચાર અંગ પહેલા અંગનું આ ઉપાંગ છે આ આગમની અંદર સૌથી અગત્યની વાત નગરીનું વર્ણન કરવામાં આવે છે કે એ નગરી કેવી છે અને લગભગ અન્ય આગમોની અંદર જ્યાં નગરીની વાત આવે ત્યાં જહા ઉવો વાઈએ આવું વારે વારે આપણને જોવા મળે જે અહીંયા વર્ણન છે એવી જ નગરીઓ પૂર્વકાળમાં બધે હતી ચંપા નામની નગરી છે એ નગરીમાં સૌથી મહત્વની વાત એ કરે છે કે આ ગામની અંદર કુકડા બોલે તો સામેના ગામમાં સંભળાય બે ગામો વચ્ચે આટલું જ આંતરું રહેતું હતું જેમ અત્યારે મુંબઈના પરામાં કહેવાય કે આ પરામાં કૂતરું ફસે તો ઓલા પરામાં કૂતરાનો અવાજ સંભળાય પૂર્વના કાળમાં
આખું ભારત વર્ષ એવું હતું કે આ ગામમાં કદાચ કુકડા ભસે, કુકડા બોલે, ટોલા ગામમાં કુકડા નો અવાજ સંભળાય. સવાર પડે કુકડાથી જ, અને એ કારણે ગુરુ ભગવંતોના વિહાર પણ એવા હતા, ગ્રામાનુગ્રામ વિચરતા. આવો શબ્દ વારે વારે સજ્જાયોમાં આગમોમાં આવે, ગ્રામાનુગ્રામ વિચરતા. ગામ અનુગ્રામ, ગામ અનુગ્રામ એટલે શું? દરેક ગામ, ગામ પછી ગામ, ગામ પછી ગામ. સાધુ ભગવંતો વિહાર કરતા જો વ્યવસ્થાઓ કેવી રીતે બદલાય છે. પૂર્વના કાળમાં સવારના સાધુ સ્વાધ્યાય કરે પુત્રનો, અને બીજા પ્રહરની અંદર ધ્યાન કરે. અર્થ સૂત્રનો અર્થ, અર્થ એટલે શું? સૂત્રનો અર્થ, અર્થ એટલે શું? ખૂબ વિચારણીય છે. સ્થૂલભદ્ર સુધી મહારાજને બાકીના ચાર પૂર્વ એ સૂત્રથી આપ્યા, અર્થીને આપ્યા. એટલે શું? અત્યારે પણ આ તમને ભંડારોની અંદર 45 આગમો અર્થ સહિત મળી જશે, મળી જશે. પરંતુ અર્થ સહિત મળી જાય કે તમને એના અર્થ આવડી ગયા, આ ભ્રમણામાં રહેવું નહીં. ઇવન ત્યાં સુધી નમો અરિહંતાનમ એટલે શું? નમસ્કાર થાઓ અરિહંત ભગવંતને. આ એનો અર્થ છે, એ ભ્રમણામાં રહેવું નહીં. કારણ કે અર્થ કોઈ પણ હોય, એની પાછળ એક રહસ્ય હોય છે, એક સિક્રેટ હોય છે, જે ગુરુ ગમથી સામયોગ્ય પાત્ર હોવાના કારણે અપાય છે. આને રહસ્ય કહેવાય છે. અને ખૂબ ઊંડાણમાં જઈએ, સૂત્રમાંથી અર્થ, અર્થમાંથી મહાઅર્થ, મહાઅર્થમાંથી ઐદમ પર્યાય અર્થ કહેવાતો હોય છે. અર્થનો મતલબ છે, પંડિત જસરાજજીને કોઈએ પૂછ્યું, પંડિત જસરાજજી, પંડિત ભીમસેન જોશી, આમને કોઈએ પૂછ્યું કે સંગીત કા મતલબ ક્યા, સંગીત કા મતલબ ક્યા, તો પંડિત જસરાજજી એમ કીધું કે શબ્દો કો ઉસકા અર્થ પહેનાયા જાય ઉસકા નામ સંગીત. શબ્દો કો ઉસકા અર્થ પહેનાયા જાય. ભોજન નો મતલબ શું? મહેન્દ્રભાઈ, ભાવે તે ભોજન કે અનુકૂળ આવે તે ભોજન, ભોજન નો મતલબ શું? ભૂખને પૂર્ણ કરે તે ભોજન નો મતલબ છે, જેમાંથી લોહી બને, આગળ વધતા સુયોગ્ય સંસ્કારી લોહી બને, આગળ વધતા જે ભોજનથી તમારા અધ્યવસાયો, તમારા ભાવો શુદ્ધ બને, આયુષ્ય વધે, નિરોગી કાયા થાય. અને એમાં નિરોગીતા એટલે માત્ર શરીર નિરોગી નહીં, તમારા આપણા ભાવ નિરોગી થાય. કોઈ પણ ખોરાક ખાઓ, રોટલી ખાઓ, ભાખરી ખાઓ, બાજરો ખાઓ, જે ખાવું તે ખાઓ, અંતે બધામાંથી લોહી તો બનવું જોઈએ ને. પરિણામ લક્ષી જીવન હોવું જોઈએ ને, રિઝલ્ટ ઓરિયન્ટેડ. હું જે ક્રિયા કરું એ ક્રિયાનું પરિણામ શું આવશે? આ એક સામાન્ય વિચાર દરેક દરેક ક્રિયામાં આપણી પાસે હોવો જ જોઈએ. એનું પરિણામ શું આવશે? આનું પરિણામ શું આવશે? શબ્દો કો ઉસકા અર્થ પહેનાયા જાય, સંગીતનો મતલબ છે. એરાસરમાં જઈએ છીએ, નમુથુનમ બોલીએ, જેવીરાય બોલીએ, વચ્ચે આપણને એક સંગીત આપ્યું, એક સ્તવન આપ્યું.
અને તમે જાણજો દેરાસરમાં સ્તવન એ કમસે કમ 100 વર્ષ જૂનું બનેલું હોય તે જ બોલાય, નવા ગીતો ન બોલાય. કેમ ન બોલાય? કારણ કે એમાં એ શબ્દોની અંદર કોઈક અર્થ એ પ્રાજ્ઞ પુરુષોએ નિર્માણ કરેલો છે. આજના કાળના સંગીતમાં આ મજા કે આ ગંભીરતા આ ગહેરાઈ ઘણી વખતે જોઉં છું. 100 માંથી 95 ગીતો આજના કાળના જોવામાં આવે તો એમાં ભગવાનની જગ્યાએ તમે કોઈ સ્ત્રી મૂકી દો તો બધા શબ્દો એના જ હોય છે. તો દેરાસરમાં પણ એવું થાય કે લોકો ભગવાનના બદલે બીજું કઈ વિચારે, અને 100% એવું થાય કે આજના લવરિયાઓ એ આ સંગીતના શબ્દો જ પોતાની લવરને કહેતા હોય છે. આજ સ્તવનના શબ્દો કહું છું, જે સ્તવનો ગીતો કહેવાય, ગીતો દેશમાં ગવાય છે એ જ ગીતના શબ્દો એ એકબીજાને કહેતા હોય છે. આવું આજના કાળમાં 100% બને છે. પૂર્વના કાળના જે ગીતો છે એમાં એક અર્થ છે, અર્થ ઠેરાવ છે, ગહેરાઈ છે. તો મજાની વાત એ છે કે શબ્દને એનો અર્થ પહેરવાનો છે. અમે જે સાંભળીએ છીએ એને અનુભવવાનું છે, અનુભવવાનું છે. તીર્થની પરિભાષામાં 3 અર્થ એટલે તીર્થ છે. ભગવાન સ્થાપના કરે તીર્થની, એમાં 3 અર્થ એ તીર્થ છે. કયા 3 અર્થ? કેટલી ગજબની વાત હશે. પરમાત્માને ગુરુ ગૌતમ આદિ 11 ગંધર્વ ભગવંતો ભગવાનની આસપાસ ફર્યા. ભગવાનને પૂછ્યું, ભૈવમ કિમ તત્તમ? પરમાત્મા કે ઉપન નહીં વા. એક પ્રશ્નનો જવાબ મળ્યો, અને જવાબને પછી ગૌતમ સ્વામી આદિ 11 ગંધર્વ ભગવંતોએ જવાબને જિંદગી બનાવી, આમ એનો અર્થ પહેર્યો. ઉત્પન્ન એવા એટલે ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થાય છે આ શબ્દો એટલા વિશ્વાસથી, એટલા શ્રદ્ધાથી, એટલી ઊંડાણથી એનો અર્થ પહેર્યો. અને તોય મનમાં સંકારે ફરી પૂછ્યું, ભૈવમ કિમ તત્તમ વિઘ્નૈવા? પદાર્થો ઉત્પન્ન થાય છે, એ નાશ થાય છે. ફરી પૂછ્યું, કિમ તત્તમ ધુવૈવા? ઉત્પન્ન એવા, વિઘ્નૈવા, ધુવૈવા, ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, સ્થિર રહે છે. આ 3 શબ્દ આ 3 શબ્દનો અર્થ કેવો પહેર્યો ગંધર્વ ભગવંતોએ, આખી દ્વાર સાંગી રચાઈ ગઈ. કેવો અર્થ પહેર્યો હશે કો? પાત્રતા, યોગ્યતા એના આધાર પર અર્થનું ગાંભીર્ય સ્વયંભુ પ્રગટે છે. સાધકને સુયોગ્ય સાધનના પરિણામે, મિથ્યાત્વ મોહના ક્ષયોપશમના પરિણામે, ગુરુનું એ જ વાક્ય દરેક સાધકને અલગ 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 પરિણામે છે. આ અર્થ પરિણામ્યો છે. અર્થનો એક અર્થ છે અનુભૂતિ. અર્થ એટલે અનુભૂતિ. એટલે પહેલી સૂત્ર પોરસી, બીજી અર્થ પોરસી. પહેલા પ્રહરમાં સૂત્ર અધ્યયન કરે, બીજા પ્રહરની અંદર અર્થનું અધ્યયન કરે. અને અર્થનું અધ્યયન કરે ત્યાં શબ્દ મૂક્યો છે, બીજા પ્રહરની અંદર ધ્યાન કરે. પહેલા પ્રહરમાં સૂત્રાદિ ભણે, બીજા પ્રહરમાં ખૂબ સમજો. ધ્યાનનો અર્થ આમ આંખ બંધ કરી, પલાઠી વાળી, આમ હાથ મૂકવા, એકાગ્રપણે અડધો કલાક કલાક બેસવું, આ ધ્યાન નથી. એકાંત ન કહેવાય. ચાલતા ફરતા ઉઠતા બેસતા ભક્તિ આરાધના સાધના પ્રતિકોમાં પરિલયન સજ્જાય સ્વાધ્યાય સામાયિક વ્યાખ્યાન શ્રવણ દવન, આ બધામાં ધ્યાન છે, બધામાં ધ્યાન છે. યોગ નિષિકામાં અદભુત વાત કરી કે મોક્ષને જોઈને આવો જોગો, જે મોક્ષથી જોઈન કરી આપે એનું નામ યોગ છે, એનું નામ ધ્યાન છે. અને પછી મૂક્યું, સ્વભાવો સ્વભાવી ધમ્મ વ્યવહારો. ધ્યાન કોને કહેવાય? તો કે સર્વ ધર્મ વ્યાપાર. શબ્દ કેવો મૂક્યો છે? હા, સ્વભાવો ધમ્મ વ્યવહારો.
તો સર્વવિધર્મ વાળો સર્વ ધર્મનો વ્યાપાર જેટલો પણ ધર્મ વ્યાપાર થાય મારા સાહેબ સૂત્ર ભણતા હોય તો પણ ધ્યાન મારા સાહેબ પરિધન કરતા હોય તો પણ ધ્યાન મારા સાહેબ ગુચી જતા હોય ઠંડી જઈ રહ્યા હોય કાપ કરતા હોય તો પણ ધ્યાન મારા શ્રાવકો પણ આવો સ્વાધ્યાય કરે છે એટલે દરેક ક્રિયામાં જે અનુભવ કરવો વાગોળ્યા જ કરે વાગોળ્યા જ કરે વાગોળ્યા જ કરે કાલે પાપનું પ્રાયશ્ચિત થયું વાગોળ્યું કેટલું પછી વાગોળ્યું કેટલું તમને 100 રૂપિયા એટલે આપવામાં આવેલા છે તમારા પાછા કે તમે જ્ઞાન દર્શન ચારિત્ર ઉપકરણ શોધો શોધો તમે ભૂમિકા પર પહોંચો કે જ્ઞાન દર્શન ચારિત્ર તત્ત્રય એ મારા આત્માના મૂળ ગુણો છે મુખ્ય થાંભળાઓ છે તમે એમાં પ્રવેશ કરો તમારું મન એમાં દત્તચિત્ત રહે તમે શોધો ખાલી 100 રૂપિયામાં ઓછા પણ નહીં કરવાના વધારે પણ નહીં કરવાના અને પછી એની રૂમ પર જઈ એના ઘરે જઈ બહુમાન સાથે શુદ્ધાત્મા છે એ રીતના બહુમાન સાથે તો પાછળની પ્રક્રિયા થોડી તમને આપવામાં એટલા માટે આવી કે હવે એને વાગોળો કાલે જે ક્ષણની અંદર અમે જોયું છે હિપકા ભરી ભરીને પણ આંસુ ઠાલવ્યા છે લોકોએ કાલે કેટલા એ કેટલા પાપ ધોયા કઈ કહી શકાય તેમ નથી હું તો માત્ર હાર્દિક અનુમોદના કરું છું કે અનેક પુણ્યવાનો પધાર્યા અને જે આરાધના કરી જે પણ આપના પાપ ધોવાયા હોય એમને અમે હાર્દિક અનુમોદના કરીએ છીએ હું તો આ અનુમોદના કરું છું કેટલી સંખ્યામાં કેટલી શાંતિથી બધા આવીને બેસો ને સાંભળો છો ગુરુ ભગવંતો ત્રીજા પ્રહરે વિહાર કરે આહાર નિહાર વિહાર ત્રણે ત્રણ ત્રીજા પ્રહરમાં હોય ત્રણે ત્રણ પ્રહર એટલે અંદાજે 3 કલાક એ 3 કલાકમાં જ આહાર પણ હોય વિહાર પણ હોય નિહાર પણ હોય કેટલી ગજબની વાત 3 કલાકમાં જ ગોચરી ફરવાની ગોચરી વાપરવાની અને વિહાર કરવાનો એક ગામથી બીજા ગામ થઈ શકે આજે તો વિહાર કરવા આવ્યો તો 3 કલાક જોઈએ મિનિમમ 4 કલાક જોઈએ મિનિમમ કેમ એવું બે કારણ છે પહેલા એક કુકડો બોલે આ ગામમાં બીજા ગામમાં સંભળાય આવું નૈકટ્ય હતું ગામ ગામનું નંબર 2 બધા જ ગામો સુખી અને સમૃદ્ધ હતા બધા ગામોમાં જિનાલયો બધા ગામોની અંદર મોટા મોટા બગીચાઓ બધા ગામોની અંદર જૈનોની વસ્તીઓ હતી અને સાચું કહું ને ત્યાં જૈન અજૈન કઈ નહોતું હા બધા જૈનો હતા એમ કહો તો ચાલે બધા ગુરુ ભગવંત પ્રત્યે એટલો આદર છે આજે પણ છે આદર કેમ નથી ગયું મારે અમે મારા દીક્ષા જીવનને આજે 37 વર્ષ થયા 37 યર્સ પરંતુ કદાચ એકાદ બે વાર કોઈ ઘટના ઘટી ગઈ હોય એ સિવાય ક્યારે એવું બન્યું નથી કે અમારી ભૂખ કરતા વધારે ગોચરી ના મળતી હોય સાધુ 4 હોઈએ 5 હોઈએ 15 હોઈએ 20 હોઈએ ગોચરી તો મળે જ બસ એટલી વાત છે કે અમે અમારી રીતે ગવેષણા કરીએ નિર્દોષ જોઈએ હવે હવે સમય આવ્યો છે બધો વિહારધામનો અસોડાઓનો પહેલા આવું કઈ જ નહીં હતું અમે અહીં આવતા પાલિતાના પહેલા રસ્તો પહેલા કેવો હતો આ તો આટલો સારો છે રસ્તો પહેલા કેવો હતો અને એ વખતે આ મોખડકા ગામ સોનગઢ ગામ આ વચ્ચે કઈ નહીં હતું ગુણોદય ધામ સંકેશ્વરપુરમ નડીદ્વીપ કઈ નહીં હતું કશું જ નહીં હતું કેવી રીતે આવતા અમારા નિયમો હતા જે દિવસે પાઇતના પહોંચીએ એ દિવસે યાત્રા કરવાની તો કેવા લાંબા વિહારો થતા કેવી રીતે આવતા આ બધી વ્યવસ્થાઓ હવે શરૂ થઈ ગઈ છે એ કાળ હતો નજીક નજીકમાં ગામો હતા ગામો સમૃદ્ધ હતા આજે મોખડકા જઈ ઉભા રહીએ તો થાય કેટલા ઘરે ગોચરી મળે હા ઉકાળાનું પાણી ક્યાંથી લાવવાનું સમસ્યાઓ ઉભી થઈ છે પહેલા આવા ગામો હતા કહ્યા કુકડો બોલે હવે કહે છે
દરેક ગામોની અંદર ગાય અને ભેંસ બકરા વગેરે ઘેટા આવા પશુઓ હતા. જો આમાં લખ્યું છે ભેંસ ગાય અને ઘેટા આ પશુઓ હતા. હા, વિઘ્નિઝમ વાળા જે નીકળ્યા છે નવા નવા, હમણાં ફનગા ફૂટ્યા છે, એ લોકો બહુ મૃષાવાદનું સેવન કરે છે. હું જાહેરમાં કહું છું, વિઘ્નિઝમ વાળાને ખબર નહીં એ લોકો કયા રાજકારણના હાથા છે, એ લોકો કોઈ ખોટા મિશનમાં જોઈન થયેલા છે. આ પીટા ને પીટા, હા પીટા વાળા, વિઘ્નિઝમ વાળા, બનાવટી ધર્મ વાળા, બનાવટી ધર્મ વાળા કોઈ ખોટું કામ કરી રહ્યા છે. મારી સામે આવે હું ચેલેન્જ થી કહું છું, વાત કરવા તૈયાર છું, ચેલેન્જ થી. આખા વિશ્વમાં ચાલ્યું છે, ભયંકર ચાલ્યું છે. ખોટી વાતો કરતા કરતા ઘણી ખોટી વાતો કરે છે, એમાં એક ખોટી વાત એ કરે છે, પૂર્વના કાળમાં તો ભેંસ હતી જ નહીં, આ લખ્યું જોઈએ, પહેલા ઘેટા હતા જ નહીં, એ કાળમાં પણ ગાય ભેંસ ને ઘેટા વગેરે હતા, નતા એમ નહીં, પશુઓ હતા. અને એ ગાયના અને ભેંસના દૂધ એ વખતે પણ નીકળતા હતા, એ વખતે પણ પીવાતા હતા. ગાય 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 ગાય, એટલી ગાય ગાય મત કરો, પશુ માત્રની સેવા કરો, પશુ માત્રની સેવા કરો, માત્ર ગાયની નહીં. આ માત્ર ગાય એ હિન્દુ ધર્મ એને માતા 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 કરીને ચડાવી દીધી, માત્ર એની સેવા. પાછલા બાર ને ભેંસો કપાય, બકરા કપાય, ઘેટા કપાય, આવું ન કરી શકાય. તમે ગાયને માતા કહો અમને માન્ય છે, ગાયની મહાનતા અમને માન્ય છે, ગાયમાં એક સોન નાડી છે અમને માન્ય છે, ગાયનું દૂધ પવિત્ર છે, કોલેસ્ટ્રોલ ન વધારે એમને માન્ય છે, એમાં એક બહુ ખાવો પીવા એટેક ના આવે અમને માન્ય છે, એમાં સોનું છે અમને માન્ય, બધું માન્ય છે અમને. પણ જીવ જે છે એ ભેંસમાં પણ ને ઘેટા બકરામાં પણ એવો જ છે, એ તમારે માન્ય કરવું જોઈએ. અને ગાય 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 કરવામાં પાછલા બાળને ભેંસો અને ઘેટાઓ કપાઈ જાય, આ અમને એક અંશ પણ માન્ય નથી. વિવેક બુદ્ધિ સાથે ધર્મ કરવો પડે, વિવેક બુદ્ધિ સાથે. એમાં યુવતીઓ હતી, નર્તકીઓ હતી, બધું સકુશળ હતું, ભિક્ષા ગોચરી સહેલાઈથી પ્રાપ્ત થાય તે રીતે હતી. એમાં મલ્લ કરનારા, મુષ્ટિપ્રહાર કરનારા, બહુરૂપીઓ, કથા કરનારા, તરનારા, રાસ લેનારા, સુભાષ શુકરને કહેનારા, વાંસ પર નાચનારા, સુંદર શબ્દો દેખાડનારા, તુના નામના વાદ્ય વગાડનારા, વીના વાદકો, તાળ આપી લોકોને ખુશ કરનારા, આવા કેટલાય લોકો લખ્યા છે. અલગ અલગ પ્રકારના કેટલા ધંધા હતા, કેટલા પ્રકારના લોકો હતા. અને ત્યાં એ નગરીની ચારે બાજુ ગોળાકાર ઊંડી ખાઈ હતી, તળિયું ન દેખાય તેવી ઘેરી ખાઈ હતી, ઉપર પહોળી નીચે સાંકડી એ રીતના હતી. તેની ચારે બાજુ કોઠ હતો, કોઠ હતો, શત્રુઓને પ્રવેશ કરવો ખૂબ જ મુશ્કેલ પડે એવો ત્યાં કોઠ હતો. અનેક માર્ગો જ્યાં મળે છે તે સ્થાનોમાં ક્રય વિક્રય માટે દુકાનો હતી. બહુ બધું વર્ણન છે કે વૃક્ષો કઈ બાજુ હતા, અને બધું વર્ણન ઘણું બધું બતાવવામાં આવ્યું છે. ત્યાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું, જો વારે વારે આવશે. હવે આમાં એ ચૈત્ય કેવું એનું બહુ અદભુત વર્ણન કરવામાં આવેલું છે બધું. અને આવા એ નગરની અંદર, એ ચંપાનગરીની અંદર કોનિક નામનો રાજા હતો. મહત્વની વાત હવે કરે છે, કોનિક નામનો રાજા હતો. આપણે સાંભળ્યું છે કોનિક કોણ, ચિલ્લાનો સૈનિક નો, એ શું કર્યું તું જેલમાં? આપણને એ વાતની ખબર છે કે કોનિક જ્યારે જન્મ્યો ત્યારે એની માએ ઉકરડે નંખાવ્યો, એ આપણને ખબર છે. અને ઉકર નાખીને આવતી ધૃષ્ટિ દાસી જોઈ સૈનિકે એને પકડી અને એક ગયો કોનિક પાસે. એટલામાં એ કોનિકની આંગળી
કુકડાએ ચાવી નાખેલી હોવાના કારણે એવો પણ ઉપાડીને લાવ્યા અને કોનિકને ખુશ રાખવા માટે એ પરુવારી આંગળી સૈનિક પોતાના મોઢામાં મૂકે ત્યારે ઓલો કોનિક શાંત થાય એટલે વારે વારે પિતા પુત્રની એ પરુવારી આંગળી મોઢામાં મૂકતા આપણને ખ્યાલ છે આપણને એ પણ ખ્યાલ છે કે એ જ કોનિકે સૈનિકને એરેસ્ટ કર્યો છે એને પિંજરે પૂર્યો છે અને એને રોજ 100-100 કોરડા હંતર વીજવામાં આવે છે એક દિવસે આ કોનિક એના પુત્રને પારણામાં ઝુલાવે છે અને ભેગો ભેગો ખોરાક ખાય છે ચેલનામાં પીસે છે અને એ વખતે શું ઘટના ઘટે છે બાળકને પેશાબ થાય છે ને છાંટા ક્યાં પડે છે ભાનામાં એ વખતે છાંટા પડે એટલો ભાગ દૂર કરી બાકીમાં એ જ ભાનામાં પાછો કોની ખોરાક ખાય છે ખાતા ખાતા એમ બોલે છે કે જોયું માં મારા જેવો પુત્ર પ્રેમ કોને હશે સમય જોઈને ચિંતાએ કીધું તારા કરતા વધારે તારા બાપને પ્રેમ હતો આવી આંગળી મોઢામાં મૂકતા હતા વગેરે વાતો કરી ભાવ ભરાયો અને તોડવા ગયા અને ત્યાં સૈનિકને સમજાણું કે મને મારવા આવ્યો છે આ બધી વાત આપણને ખબર છે પણ આપણને ખબર નથી આપણને ખબર નથી કે આ કોનિક બોલો તમે મને કહો સૈનિક રાજા એનું ગામ કયું એનું ગામ કયું એ કયું નગર કયું રાજગૃહી ને સૈનિક રાજા રાજગૃહીમાં એને બંદી બનાવી એ મરી ગયો ક્યાં ગાડી રાજગૃહીમાં તો કોનિક રાજા કયા નગરમાં હોવો જોઈએ રાજગૃહીમાં અહીંયા બતાવે છે ચંપાનગરીમાં ચંપાનગરી કેમ ઇતિહાસ એવો છે કે પોતાના પિતા મરી ગયા પોતે બચાવવા ગયેલો પિતા મરી ગયા પછી જે એને અંદરમાં ઉહાપો થયો છે પશ્ચાતાપ થયો છે એટલો બધો તીવ્ર થયો છે કે હવે એ ક્યાંય પણ જાય આ મહેલમાં જાય ખંડાગારમાં જાય હસ્તાગારમાં જાય ડકુરમાં જાય રાજકોષમાં જાય ગમે ત્યાં જાય બધી જ એને પોતાના પિતાની યાદ આવે છે અને જ્યાં જ્યાં પિતાની યાદો ભરેલી છે ત્યાં એને રહેવાતું નથી એટલો રૂવે છે એટલો રૂવે છે એટલો રૂવે છે છેવટે રાજગૃહી નગરીના જે કોટ છે હા કિલ્લો છે એ કિલ્લામાં જઈને કોણ રહે છે રાજા કિલ્લામાં જઈને રહે છે જ્યાં સૈનિકોની છાવણી હોય કિલ્લા ઉપર ત્યાં જઈને કોણ રહે છે પણ નગર જુએ છે અને બાપની યાદ આવે છે રહેવાતું નથી એટલે પોતાના પિતાની યાદમાં હવે રહેવાતું નથી શ્વાસ ચડે છે જીવને જોખમ થાય છે એટલો પિતા પ્રત્યેનો પ્રેમ પ્રગટ્યો છે આ વાત આપણે જાણીએ છીએ આવો પ્રેમ પ્રગટ્યો હોવાના કારણે કોનિકે ચંપા નામની અલગ નગરી વસાવી છે આ કોનિક એટલો બધો ધાર્મિક એટલો બધો પરમાત્માનો ભક્ત આપણે જાણતા જ નથી કે આવો કોનિક હતો આ કોનિક આમાં લખ્યું છે એ મુજબ એને એવું કામ કર્યું છે કે રોજ રોજ એને પોતાના હાથ નીચે એક માણસ નિમ્યો છે એના હાથ નીચે બીજા હજારો માણસ નિમાયેલા છે હજારો માણસ અને ભગવાન મહાવીર સ્વામી આજે ક્યાં વિચર્યા એની નોંધ વાયા 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 આ માણસ દ્વારા રોજ કોનિકને મળે રોજ કોનિકને સવારે બીજી ક્યાંય ખબર પડે કે ના પડે એને ખબર પડવી જોઈએ કે મારા ગુરુ મારા પરમાત્મા આજે કયા ગામમાં છે કેવી ભક્તિ હશે અને એ જ્યારે ખબર પડે તો રોજ રોજ ઓલા ખબર આપનારને વિશિષ્ટ વિશિષ્ટ દાન તો પોતે આપે જ એમ કહેવાય છે એવું છે કે પોતાના હાથ નીચે જેટલા પણ નોકરો છે એ બધા નોકરને અપાતું
જે મૂલ્ય છે, વેતન છે, પગાર છે, એ જેટલો થાય એના કરતા વધારે પગાર આ એકનો હતો. આ એકનો હતો એટલું એને ભગવાન પર બહુમાન હતું. બહુમાન આ શબ્દ મહત્વનો છે. બહુમાન, બહુ એટલે બહુ એટલે માન એટલે સન્માન. હું તમને પૂછું, તમને ગુરુ પર બહુમાન કરું? તમને ભગવાન પર બહુમાન ખરું? તમને ધર્મ પર બહુમાન ખરું? યસ યા નો? 100% સારું છે, 100% સારું છે. હવે તમે કાગળ લો, કોરો કાગળ લો, અને તમે કાગળમાં લખો મારી પત્ની. જો બધું લખવાનું છે, પત્ની, પુત્ર, પૈસો, ગાડી, બંગલા, ઇજ્જત, આબરૂ, શરીર, સ્વાસ્થ્ય, પાંચી ઇન્દ્રિયો, ખાવાના પીવાના, ભોજન, સાધન, બધું લખવાનું છે. આ બાજુ દેવ, ગુરુ, ધર્મ, ઉપાસ, એમ દેખાતું, ધર્મશાળા, ભોજનશાળા, આ બધું લખવાનું છે. હવે તમે શરૂ કરો બહુ જ સજ્જનતા સાથે કે બધું થઈને કરવાનું 100%. કેટલા ટકા પત્ની તમને ગમે? હા, પ્રમાણિકતા પૂર્વક લખવાનું શરૂ કરો. કેટલા ટકા તમને પત્ની ગમે, પિતા ગમે, માતા ગમે, ભાઈ ગમે, બહેન ગમે, આ મકાન ગમે, ગાડી ગમે, બંગલા ગમે, તમે તમને ગમો, તમારી સ્વચ્છતા ગમે, તમારી ઇન્દ્રિયો ગમે, તમારા પદાર્થો ગમે, વિષયો ગમે, ખાવું ભોગવવું ગમે, આ બધું લખો ટકાવારી. હા, શું આપશો ટકાવારી? અને આ બાજુ લખો ભગવાન ગમે, ટકા લખો. કોઈને આપવા માટે નહીં, માત્ર તમારા માટે. તમે આ હોમવર્ક કરો, આજે કરી જુઓ હોમવર્ક, કે ભગવાન ગમે કેટલા પર્સન્ટેજ, ગુરુ ગમે કેટલા પર્સન્ટેજ, દેરાસર, ઉપાસના, સામાયિક, પૌષાદ, પ્રતિક્રમણ, ધ્યાન, જાપ, બધું લખવા બાજુ કેટલા પર્સન્ટેજ. પછી સરવાળો કરો કે આ ટકા કેટલા થયા, આ ટકા કેટલા થયા, મને કો શું થાય, કયા વધે કયા ઘટે. પ્રમાણિકતા પૂર્વક કરો તો કયા વધે અને કયા ઘટે. મિનિમમમાં મિનિમમ સંસારના ટકાવારી જે હોય એ ટકાવારી મિનિમમમાં મિનિમમ 49 હોવું જોઈએ, અને આ મિનિમમમાં મિનિમમ 51 હોવું જોઈએ. તો એ માણાય આના કરતા બહુ છે, આના કરતા વધારે છે. વધારે હોય તો બહુ માંજાણું. હવે પૂછું છું, તમને આ ભગવાન પર બહુમાન છે, તમને ગુરુ પર બહુમાન છે, તમને આ ધર્મ પર બહુમાન છે, વિચારનીય ખરું કે નહીં? હા, ખરેખર તો આજ કરવા જ, વિચારનીય ખરું કે નહીં? અંદર બધું કરીએ છીએ ખરા, ખૂબ સમજો, ખૂબ સમજો. અંદર સંસાર પ્રત્યે બહુમાન ભરેલું ભરેલું પડેલું છે, અને પછી અમે આરાધના સાધના બસ કરે જઈએ, કરે જઈએ, કરે જઈએ, કરે જઈએ. દિવસમાં આમ કહેવાય ને કે 8-9 કલાક આરાધના કરતા હોય, 8-9 કલાક આરાધના કરતા હોય, અને પછી એ માનતા હોય કે હું બહુ ધર્મ કરું છું. અરે પણ ભલે તું કરે છે આરાધના, કેમ કરે છે, કેમ કરે છે, તને બહુમાન છે માટે કરે છે, કેમ કરે છે તું આ ધર્મ, કેમ કરે છે? બહુમાન છે માટે કરે છે, પ્રેમ છે માટે કરે છે, કે કોઈ લોભ છે માટે કરે છે, કે ભય છે માટે કરે છે, શા માટે કરે છે? 100 માંથી 99% અમારી ધર્મ આરાધનાઓ યા તો લોભ ના કારણે છે, યા તો ભય ના કારણે છે. જબરજસ્ત આટલા પાપ કર્યા. માં જાણે બાપ અને આપ જાણે પાપ. મને ખબર છે હું કેટલો પાપી છું, બરાબર કે નહીં? અંદરથી ખબર છે હું કેટલો પાપી છું. એના કારણે ચૂપો ભય છે કે દુર્ગતિમાં નહીં જવું ને, કૂતરા બિલાડા નહીં થવું ને, આ ઝાડપાનમાં નહીં જવું ને, નિકોદ નરકમાં નહીં જવું ને, અંદરથી છુપો ભય છે.
અને લાય થોડો ગરમ કરી લઉં, આરાધના સાધના ભક્તિ ઉપાસના કરી લઉં, જેથી મારે આ દુર્ગતિમાં ના જવું પડે એ માટે ધર્મ થાય છે. હું ખોટો ના આવું તો 99% આ જ ઘટના છે. 1% રાખવો પડે એટલે રાખું છું. દોષ ન લાગી જાય ત્યાં 99%. આગળ બીજી વાત છે, હું ધર્મ કરું તો ધર્મ કરવાથી મારું શરીર સારું રહે. ઉપવાસ કરતા રહીએ ને તો કોઈ રોગ ના આવે, આંબેલ કરીએ ને તો કાયા નિરોગી રહે. ઉપવાસ ને નિરોગીતા ને ખરેખર કોઈ સંબંધ જ નથી. આજના વિજ્ઞાન યુગની અંદર બધું જે કહેવું પડે છે એમાં કહેવું પડે છે કે ઉપવાસ કરે એટલે નિરોગી, આંબેલ કરે નિરોગ કહેવું પડે છે, પણ સંબંધ નથી. અને શરીર સારું રે, આંબેલ કરે સાહેબ બોલો જુઓ ને માણસ છે ને આમ અબજોપતિ માણસ છે તો મહિને પાછ આંબેલ કરે એટલે અબજોપતિ છે. બોલો લે, એ પૈસાદાર એટલે છે કે આંબેલ કરે છે? હા બોલા ભાઈ જુઓ સાહેબ કેટલા પૈસા છે, એની ઘરવાળી જુઓ કેવો ધર્મ કરે છે. ધર્મ કરે ઘરવાળી માટે પૈસા વાળો છે. માનસિકતા તપાસો, તપાસો માનસિકતા. મોટા ભાગે અમારો ધર્મ જે છે એ યા તો લોભના કારણે છે, યા તો ભયના કારણે છે, બહુમાનના કારણે. કયો ધર્મ છે અમારી પાસે? દરેકને કહું છું પુણ્યવાનો, કોઈ પણ જાતનો માથે ભાર રાખ્યા સિવાય તમે હોમવર્ક તો કરો, તમે પોતે તમારી ભીતરમાં કોટ નિર્માણ કરો. હા તમારી ભીતરમાં કોટ નિર્માણ કરો. દરેકને કહું છું પોતાની ભીતરમાં દરેક વ્યક્તિ પોતાની કોટ નિર્માણ કરે. નંબર 1. નંબર 2, પોતે જ એમાં જજની ખુરશી પર બેસો અને પોતે જ વકીલ બનો, પોતે જ અસીલ બનો. ગુનેગાર પણ બનો, વકીલ પણ બનો, જજ પણ બનો અને એ રીતે સામાયિક કરો. ક્ષમતામાં બેસો અને અંદર રિયલમાં તમારા જવાબ સવાલ તમારા માટે તમે પ્રાપ્ત તો કરો, તમારા માટે, બીજા કોઈ માટે નહીં. આપણે તો સ્પષ્ટ બનીએ કે આપણે કોણ છીએ, આપણે ક્યાં છીએ, શું કરી રહ્યા છીએ, કેમ અસ્પષ્ટ જીવન જવા દેવું છે આપણે? સ્પષ્ટ બનીએ, હું કોણ છું, કેમ છું, શા માટે છું, શું કરી રહ્યો છું, શું કરવા જેવું છે, શા માટે ખોટા માર્ગે જવું. સ્વાધ્યાય આ છે, આ સ્વાધ્યાય છે. સંસાર અમ્ય સારે નથી સોમ વાયવે ના પૌરે, આ સ્વાધ્યાય છે. બધા રટ્ટા મારવાની વાત છે. હવે રટ્ટા મારવા એ ખરા અર્થમાં સ્વાધ્યાય નથી. શબ્દોનો જે અર્થ પહેરવામાં આવે છે એનું નામ સ્વાધ્યાય છે. શબ્દોને જીવવામાં આવે છે એનું નામ સ્વાધ્યાય છે. શબ્દોનો અનુભવ કરવામાં આવે છે એનું નામ સ્વાધ્યાય છે. અને કોઈ પણ પ્રકારના બાહ્ય ફટાટોપ વગર, બાહ્ય સાધન સામગ્રી અનુકૂળતાઓ વગર અંતર આનંદની છોડ છોડે એનું નામ સ્વાધ્યાય છે. પંખો ના હોય, એસી ના હોય, પરસ્યો રેપ જેમ હોય, જો તમે કાલે અનુભવ્યું હોય તો, તમે કાલે અનુભવ્યું હોય તો, તમને એવું લાગ્યું કાલે તમે હળવા થયા, લાગ્યું હળવા થયા, બોલો કાલે બફારો હતો કે નહીં, પરસેવો હતો કે નહીં? આંખના બુંદ પછી પડ્યા છે, પરસેવાના બુંદ તો અનાપ શનાપ પડ્યા છે. આટલા પરસેવામાં પણ તમને મજા હતી કે નહીં? હોય જ, હોય જ, હોય જ. એકવાર સાધનાનો પણ નશો હોય છે. વિહાર કરતા એક મહાત્મા જઈ રહ્યા હતા, બીજા મહાત્મા સામે મળ્યા. સાંભળજો ગજબની વાત છે. મહાત્મા જઈ રહ્યા છે, બીજા મહાત્મા સામેથી મળ્યા એટલે આ મહાત્માએ પૂછ્યું મહાત્માને કે આપ કયા ગામથી પધારો છો? તો કે ફલાણા ગામથી પધારીએ છીએ. તો કે ગામની અંદર ઉપવાસ એમ હવા ઉજાસ વાળો છે? એ ગામમાં ઉપવાસ રહી હવા ઉજાસ વાળો છે? આ મહાત્મા એ મહાત્માને શું પૂછ્યું? એ ગામનો ઉપવાસ રહી હવા ઉજાસ વાળો છે? બોલા મહાત્મા ખંજવાળે છે. ઉપવાસ રહી તો ગયા હતા અમે. એવું છે કે હું તો જેવો પહોંચ્યો ને સાહેબ,
કાજો કાઢ્યો આ બધી ધર્મારાધનાઓ કરી અને બેસી ગયા સ્વાધ્યાયમાં અને સ્વાધ્યાયમાં હતા થોડા ધ્યાનમાં હતા અને જોયું જ નહીં કે બારી ક્યાં છે હવા છે કે નહીં સમજાય છે વાત કેટલી ગજબ આવું તમારા સંસારમાં બને છે બને ને કે ના બને બને હા સ્વાર્થ હોય તો તમે યાત્રા કરીને ગિરિરાજની તો કે હા મુંબઈથી પેનમાં ભાવનગર સ્પેશિયલ ગાડીમાં સીધા સવારે સવારે ગિરિરાજ ફટાફટ ચડી ગયા યાત્રા કરી પૂજા કરી પૂજાની બોલી બોલ્યા લાભ લીધો આજે પાછા ગાડીમાં ભાવનગર રાત્રે પાછા બોમ્બે એને પૂછવામાં આવે કે ભગવાનને આમ આજે કયો મુકુટ હતો ભગવાનના માથા પર કયું ફૂલ હતું એ તો મને ખ્યાલ નથી આવું બને ને તમારે બહિરાત્મ દશામાં ધર્મની સ્થિતિ પણ ખબર ના હોય અને અંતર દશાની અંદર સ્થિતિ બહારની ખબર ના હોય બહુ સ્પષ્ટ વાત એ છે બહાર સુખ છે જ નહીં બહાર સુખ છે જ નહીં બહાર ને અંદર સાથે કોઈ કનેક્શન છે જ નહીં છે જ નહીં બહાર અને અંદર ને કોઈ લેવા દેવા જ નથી આવો અંદરનો અનુભવ આ ભૌમાં થઈ શકે એમ છે અને એ અનુભવ જેને થાય છે એ માટે સ્પષ્ટ વાત છે ચક્રવર્તીને જે સુખ ના હોય એ સુખ આ સાધકને હોય અંદર જનારને આ સુખ હોય છે એવી નિરોગી કાયા થાય છે અને કોઈક એવા પ્રકારનો આનંદ એને અને હે પુણ્યવાનો ભાગ્યશાળીઓ તમારા જીવનની અંદર આપણે જો આપણા જીવનની અંદર આ શરીરની સ્વસ્થતામાં આપણે એક એવો અંદરનો એક અનુભવ કરી લઈએ અને અનુભવને પકડી લઈએ અનુભવની સાથેને સાથે રહીએ સંસારના મોટા ભાગે પાપો આપણે કરવાના આવશે નહીં આવશે તો ગમશે નહીં ફાવશે નહીં અને એક વાત એ પણ કહી દઉં કે એવો જો અંદરમાં આનંદ પકડાઈ ગયો ને તો કયા સમયે મને રોગ થયો એની પણ નોંધ લેવાશે નહીં રોગની પીડા કેવી છે એની પણ નોંધ લેવાશે નહીં અને ક્યારે મારું મરણ થયું ને એની પણ નોંધ લેવાશે નહીં આટલી ગજબની ભૂમિકા એક સમતા હોય છે સમતા હોય છે કયા આ તપાસવા જેવું છે કોઈ ગચ્છુકમાલને માથે સગડી મુકાણી તો એને સહન કર્યું છે અને સહન કર્યું છે મેં તરત મુનિને માથે વાદળ વીટાણું તો એને સહન કર્યું છે શું કર્યું છે એક દશા છે એક દિશા છે તો એક દિશામાં ચાલો એ દશાનો અનુભવ કરી લો બસ કોઈક જીવનની દિશા પકડી લઈએ અને પછી એમાં ચાલતા રહીએ ચાલતા રહીએ ચાલતા રહીએ આમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાજ છે પકડતા રહીએ પકડતા રહીએ પકડતા રહીએ જ્યારે તમે અનુભવનો ઓડકાર લેશો શબ્દ પર ધ્યાન આપજો જ્યારે તમે અનુભવનો ઓડકાર લેશો ત્યારે ભૂતકાળમાં વાંચેલું સાંભળેલું આગમનું આ બધું તમને ખોટું લાગશે ઓ મેં તો સામે કહ્યું માન્યું હતું મેં તો પૂજા આવી માની હતી આગમ વાતના આવી સમજ્યો હતો શબ્દો સાચા મારી સમજણ ખોટી હતી સામયિક સાચું અનુભવ ખોટો હતો યાત્રા સાચી સમાજ સાચું અને અનુભવ ખોટો હતો કંઈક નવા સ્વરૂપમાં વિશ્વ ઉઘડી જાય છે નવા સ્વરૂપમાં કોઈક નવો અહેસાસ કોઈક નવી દુનિયા ખુલી જાય છે અને એ દુનિયા એવી ખુલી જાય છે કે પછી બહારની આખી દુનિયા હીરો બની જાય માનિક બની જાય પન્નાર બની જાય મોટું મોતી બની જાય એ સોનું બની જાય ગમે તે થઈ જાય મને એનાથી કોઈ નિસ્બત હોતું નથી પછી લોડું બની જાય તોય નિસ્બત નહીં ધગધગતા અંગારા બની જાય તોય નિસ્બત નહીં આવી એક સ્થિતિ છે એવું અમને ધ્યાનમાં બેસે છે અનુભવાયું નથી અનુભવાયું નથી પણ આવી એક સ્થિતિ છે એ સ્થિતિ જ્યાં પહોંચાય છે ત્યાં કોઈ દુર્ગંધ નથી ત્યાં કોઈ સુગંધ નથી ત્યાં કોઈ દુઃખ નથી ત્યાં કોઈ સુખ નથી ત્યાં કોઈ જ સ્વર્ગ નથી ત્યાં કોઈ નર્ક નથી માટે ત્યાં માત્ર ને માત્ર બહુમાન બચે છે ત્યાં માત્ર ને માત્ર બહુમાન બચે છે આ બહુમાન કોનિક રાજા ને ભગવાન પર છે આ બહુમાન
કોની કરાય જાય ને ભગવાન પર આ બહુમાન છે. સંકલ્પ કરો પુણ્યશાળીઓ, હે ભાગ્યવાનો, તમે આ સમય અહીંયા આવ્યા છો, સંક્રમણના કાળને ઓળખો. જુવાનીમાં ભયંકરમાં ભયંકર પાપો ભલે કરેલા હોય, એ બધા પાપો, માનો કે 5 કરોડ પાપો અંદરમાં ભરેલા છે, આ ચોમાસામાં આ લક્ષ્ય સાથે કંઈક એવી આરાધના સાધના કરી લઈએ જેના કારણે કદાચ બને પાપો ખતમ પણ થઈ શકે. પણ પહેલું કાર્ય એ સંક્રમણ થઈ શકે છે કે જે પાપના દળ છે એ બધા જ પાપના દળ પુણ્યના બની જાય છે. આ કાર્ય મોટી ઉંમરે થઈ શકે એવી અદ્ભુત ઘટના છે. સંક્રમણ થઈ શકે છે, પાપના જ દળિયા પુણ્યના બની જાય છે. જે કર્મ બાંધેલું હતું અને એ કર્મના કારણે આપણને કોઈ વ્યક્તિ ગાળ આપવાનો હતો અને પછી તમે એવો અત્યારે ભીંજાઈ જાઓ, જે અર્થમાં કહું છું એ અર્થમાં ઊંડા ઉતરો, અને જો આપણે ભીંજાઈ જઈએ તો પહેલું કામ કેવું બને, કયું બને, તો કે જે મને ગાળ આપવાનો હતો એવું કર્મ હતું, હવે એ જ કર્મ, એ જ પ્રદેશ, એ સ્થિતિ, એ જ રસ બદલાઈ ગઈ ક્વોલિટી, એના કારણે એ મને હવે સન્માન આપશે. એ મને કોડા વીંજવાનો હતો એ જ કર્મ હતું, પણ એ જ કર્મ હવે એક નવા ધર્મ ધ્યાનથી પરિપ્લાવિત થઈ ગયું, ભાવિત થઈ ગયું, વીંજાઈ ગયું, હવે કર્મ બદલાઈ ગયું. દલિયા એના એ જ છે, દલિયા એના એ જ છે. તમારી પાસે ઓલું ગંદુ છે, દુર્ગંધવાળું છે, હવે તમે એ સ્પંચ ની ઉપર આ સુગંધી પાણી નાખો તો શું થાય, શું થાય, એ દુર્ગંધ નીકળતી જાય ને, નીકળતી જાય. સ્પંચ એનું એ જ છે, પ્રમાણ એ જ છે. પણ એક કક્ષા એવી આવે કે ઉપર અત્તરનું પાણી, સુગંધી પાણી પડતું જાય, પડતું જાય, પડતું જાય, 2-5 મિનિટની અંદર બધી ગંદકી નાબૂદ થઈ જાય. સ્પંચ એનું એ છે, એ પોચું છે, દેખાય છે, માપ બધું બરાબર છે, પણ જે દુર્ગંધ હતી એ સુગંધ થઈ ગઈ. એવી રીતે જે કર્મો જુવાનીના જોશમાં એવા પ્રકારના કેમિકલ હોર્મોન્સ એ સમયમાં હતા, એટલે બધા કુકારીઓ અકાર્યો કરેલા હતા, ગાંડા થઈને કર્યા હતા, ભોગવા ભોગવા અકરાત્ય થઈને કરેલા હતા, પણ એ બધા જ પાપો અત્યારે આ અવસ્થામાં તમે આ ઉંમરે ચોમાસુ આવેલા છો, કદાચ ઘૂંટણામાં દર્દ છે, બની શકે છે, હા ચક્કર આવે છે, બની શકે છે, અનેક રોગોના કારણે નોકાસી કરવી પડે છે, બની શકે છે, બધું જ થઈ શકે છે. પણ અંદર જે તમારી સજગતા છે, ભાવના છે, ઉર્મિ છે, હા તમે જે અંદર પ્રયત્ન કરો છો એ પ્રયત્ન તમે એવો કરી શકો છો કે તમારા જીવાનીના પાપોના દલિયાઓ એ પુણ્યના દલિયામાં પરાવર્તન કરી શકાય છે, કરી શકાય છે. અંદરમાં આ અનુભવ થાય છે, હાડોહાડ બહુમાન થાય છે. કોનિક રાજા બધાને આપે વેતન, એનાથી વધારે વેતન એને આપે છે. સાંભળ્યા પછી 7-8 ડગલા જાય છે. એ પછી સૈનિક રાજાની જેમ એની બી વાત છે, એ પણ એવો સોનાના સાથિયાઓ કરે છે, વંદન કરે છે, શક્રસ્તંભના પાઠ કરે છે. અને જે દિવસે પરમાત્મા ખરેખર પધારે છે, અહીંયા એક અદ્ભુત વાત છે, પેલા વચ્ચે કહી દઉં, આગમમાં જો કશે જોવાની મળે, આગમની અંદર પરમાત્મા કેવા છે, પરમાત્મા કેવા છે, લગભગ અહીંયાથી મારી લગભગ નહીં નહીં તો 100થી વધારે લાઈનનો એક વાક્ય છે, 100થી વધારે લાઈનનું એક વાક્ય છે. નમુત્થનમ અરિહંતાનમ ભગવંતાનમ આયિકૃત્યાનમ, આ તો આપણે સાંભળ્યું છે, કદાચ આ કોઈ નવું શક્રસ્તંભ છે. આમાં પરમાત્મા કેવા છે, જે પરમાત્મા પ્રત્યે કોનિકને બહુમાન છે, મહાન કોનિક નહીં, મહાન પરમાત્મા છે. કોણ છે મહાન? તમે શું માનો છો? મેં તો ચોમાસું કર્યું, મેં પૂજા કરી, મેં દર્શન કર્યા,
તમે જઈ રહ્યા છો, તમે જઈ રહ્યા છો તમારી ગાડીમાં કે રિક્ષામાં કે ચાલતા તમે જઈ રહ્યા છો, અને સામે કોઈ આચાર્ય ભગવાન પધારે છે અને તમે એ વખતે ગાડી રોકી દીધી, તમે ઉતર્યા, વંદન કર્યું તમે એમને, એ વખતે તમારી ભીતરમાં એક સંવેદના આવી હોય છે, હું કેટલો બધો નસીબદાર છું, હું કેટલો બધો સંસ્કારી છું, મને કેવો સારો ભાવ થાય છે, મેં વંદન કર્યા, આવું તમને થાય છે? તમને એ ખ્યાલ આવે છે આ મારા સાહેબ કેટલો નસીબદાર છે, કેટલા ભાગ્યશાળી છે, એ આચાર્ય છે? શું ખ્યાલ આવે છે? કયો ખ્યાલ આવે છે? પૂછાણો આજે તમે આટલા હાથ ચડાવ્યા, આજે મેં એમ, તમે મહાન છો કે તલેટી મહાન છે? અરે એક એક વ્યક્તિ વૈરાગી બની સાધુ બન્યા, દીક્ષા લીધી, રોજના પ્રતિક્રમણો કર્યા, તપો કર્યા, આ પલ્લેનો કર્યા, એમ કરતા કરતા ઘણી બન્યા, પન્યાસ બન્યા, ઉપાધ્યાય બન્યા, આચાર્ય બન્યા, કેટલી લાંબી યાત્રા એ મહાપુરુષે કરી, એ તો આંખ સામે આવતી જ નથી, મેં વંદન કર્યું આંખ સામે આવે છે. માનો કે તમે કોઈ ગામમાં ગયા છો, તમે કોઈ ગામમાં ગયા છો, બરાબર છે, અને તમારો રોજના નિયમ છે પૂજા કરવાના, અને પૂજા કરવા માટે તમે નાયા ધોયા કપડાં પહેર્યા નીકળ્યા, પછી દેહાસર ક્યાં ગામમાં બધે ફર્યા, પણ ખબર પડી ગામમાં દેહાસર છે જ નહીં. હવે મેં પૂજા કરી, લાવો બોલો, મેં પૂજા કરી. તમારી પૂજા દેહાસરના આધારે છે કે નહીં? આપણે વિચાર્યું ભગવાન છે માટે પૂજા છે ને, તો હું મહાન થઈ જાઉં છું, ભગવાન મહાન થવા જોઈએ. અહીંયા કોનિક મહાન છે કે ભગવાન મહાન છે? મહાન કોણ છે? આપણને અનુભવમાં આવવું જોઈએ, વાત સમજાવી જોઈએ કે વારે 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 મેં બકરી આવું છે, વારે વારે તું 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 ભગવાન, કેવો સંયોગ છે, આગમ મંદિર બન્યું, હા તો તમે છો ને, બનાવવાની અંદર શૈલેષભાઈ ઝવેરી, નિરંજનભાઈ ચોકસી, આ નિહારભાઈ, આ બધા લોકો, આ ઝવેરીઓએ કેવી ઉદારતા સાથે, હા કેવા પોતાના શ્રમ દાન સાથે આ આખું એક મનોરમ વાતાવરણ, તમારી સુવિધાઓ, અનુકૂળતાઓ, આ મજાના હોલ, આ બધું એમને બનાવ્યું. ક્યારે આપણને એમ થાય છે કે એ ટ્રસ્ટીઓને અભિવાદન દઈએ આપણે, એ કાર્યકર્તા બહુમાન દઈએ આપણે? રૂમ ફાઇન છે, પણ રૂમ ફાઇન છે કારણ શું? કોઈક છે, દેરાસર સુંદર છે, કોઈક છે એની પાછળ. એક એક આચાર્યો છે, પહેલા ભગવાન છે પહેલી વાત, આચાર્યો છે, શિલ્પીઓ છે, મજૂરો છે, અરે પથ્થરમાં જીવ હતો એ પથ્થર પોતે છે, પાણીમાં જીવ પાણી પોતે છે, હા તો સળ જીવ નિકાય ઉપકાર કર્યો છે, ત્યારે દેરાસર છે ને, સળ જીવ નિકાયનો ઉપકાર છે. એક પવાળું પાણી પીવો તોય ઉકાળેલું, એક આંબેલ કરો તોય, ભક્તિ કરો તોય, પૂજા કરો તોય, એ બધી સૃષ્ટિ ઉપકારમય છે, ભવ્ય છે, બધું અસર. મેં પૂજા કરી, મેં આંબેલ કર્યું, કોનિકને સમાચાર મળે છે પરમાત્મા પધારે છે, એ સમાચાર આપનારને 12.5 લાખ સુનામોટ ભેટમાં આપે. કેટલી આપે છે? 12.5 લાખ સુનામોટ. છેલ્લી 2 મિનિટ માટે આપણે પરમાત્માનું થોડુંક જે એક કામ કરો, હું સંસ્કૃત વાંચું, સાંભળવું છે, હા કે આવું બીજું નથી, મને એવો ખ્યાલ છે કે આવું અદભુત જે છે, આ એક નવ શક્રસ્તવ છે. બધા હાથ જોડીને સાંભળજો, અદભુત શ્રવણ કરવાનું. સમજાય ન સમજાય, પણ ખાલી એક છેલ્લી 2-3 મિનિટ માટે આ એક નવ શક્રસ્તવ છે, સાંભળજો. તેનમ કાલેનમ તેનમ સમયનમ સમને ભગવમ મહાવીરે આયિગરે તીર્થઘરે સહસં બુદ્ધે પુરુષોત્તમે પુરુષસિંહે પુરુષોન્દરીએ પુરુષોગમ દત્તિયે અભયદયે ચક્ષુદયે મગ્ગદયે શરણદયે જીવદયે દિવોતાણામ શરણમ ગૈપૈઠામ ધમ્મવર ત્રણ ચક્રવર્તી અપડી હે વર્ણ સંધરે વિહૂટ છૌમે જીને જાણે તિન્ને તારે મુત્તે મોય બુદ્ધે બોહે
સભવાનુ સવદરસી શિવમયલા મરુહણોખયમ મવ્વાભા બુદ્ધાવિત્તિયમ સિદ્ધિગણમધ્યમ કાસંપાવ્યુ કામે અરહાજિને કેવલી સત્તવથુસ્સહે સમજો સંધાન સંધિયે વજ્જર્ષનારે સંગયને અનુલોમવાઉવેગે કંકગ્ઘણી કવોય પરીમા પરિણામે સૌની પુષ્ઠી સૌની પુષપિઠંતરો રૂપરિણયે પૌમુપલગંધ સરિસ નિસાસ સુરભિવયને છવિ નિરાયમ નિરાયંક ઉત્તમ પ્રસસ્થ ઐશય નિરૂવમ પલે જલ્લ મલ્લ કલંક શેયર યદોસ વજ્જીય શરીર નિરૂવલેવે છાયા ઉજ્જોઇ અંગમંગે ગન નિચિય સુબદ્ધ જલ ખૂનોન ઉડાગાર નિભ પિંડિય ગ શિરે શામલી બોંડ ધન અનિચિય છોડિય મ્યુ વિષય પસત્થ સુમ લખન સુગંધ સુંદર અમો અભિ અંગ ભિંગ નીલ કજ્જરમ પહિઠ ભમર ઘન નિધ નિકુરમ બા નિચિય કુંચિય પયાન પયાહિના વત્ત મુદ્દ શિરે દાલી પમોપ દાલીમ પુફ અપગાસ પગાસત વનિજ શરી સની સનિમલ સુનિ ઉદ્ધ કે સંત કેશ શ્રુમિ ઘન નિચિય છત્ત ગારુત્ત મંગદેશે નિવાન અવઠ્ય સુવિભત્ત ચિત્ત મનસુ મનસલ સંઠિય પસત્થ સદ્દુલ વ્યુલ વ્યુલાનુઆમ ચૌરંગુલ સુપમાના કુંભાવર શરી સગ્ગીવે વર મહીષ વરાહ સિંહ સદ્દુલ ઉષભ નાગ વર પરિપૂર્ણ વ્યુલ ખંદે જુગ સન્નિભ પિનરૈય પિવર પૌઠ સુસંઠિય સુસે સુશીલિઠ વિષઠ ધન ધીર સુભદ્ધ સંધિ પુરવર ફલિહ વટ્ટિય ભૂયે ભૂયઈ સર વ્યુલ ભોગ અદાન પલિહ છ છુદ દિહ બાહુ રક્ત તલો વૈ યમ ઉમ મંસલ સુજાય લખણ પસત્ત અચ્છિદ્ધ જાલ પાણી પિવર કોમલ વરંગુલી આયંબ તંબલ લીન સુઈલ અનિધન કખે ચંદ પાણી લોહે સુર પાણી લેહે શંખ પાણી લેહે ચક્ર પાણી લેહે દિશા સુથિય પાણી લેહે ચંદ સુર શંખ ચક્ર દિશા સુથિય પાણી લેહે કનગ શિલામ તલુજ લસત્ત પથલ સમતલ ઉવાચિય વિચ્છિન્ન વિહુલ વચ્ચે શિર વચ્ચી કંકિય વચ્ચે પકરંડુ અકનગ રુયમ નિંબલ સુજાય નિરુવહય દેહધારી અઠ સહસ પરિપૂર્ણ વર પુરુષ લખન ધરે સન્નય પાસે સંગય પાસે સુંદર પાસે સુજાય પાસે મિય માઈ અપિનરય પાસે ઉજ્જુવ સમસહ્ય જચ્ચ તનુ કસી નધીસ સિદ્ધ આઈ જલ્લ લડહર મની જરોમઈ જાસ વિહ સુજાય પિન કુચ્છી જસોદરે સુઈકર્ણે હૌમ વિયળ ભાને ગંગાવત્તક પયાહિના અવત્ત તરંગ ભંગુર રવિ કિરણ તરુણ બોહ્ય અકોષાયંત ઉમ ગંભીર વીડનાવે સહાય સ્વનંદ મુશલ દપ્પણ નિકરિય વર કણગચ્છ અરુષ સરિષવ વૈર વળિય મચ્ચે પમુય વર તુરગ સિંહ વર વટ્ટિય કડી વર તુરગ સુજાય સુગજ્જુદેશે આઈન હૌબ નિરુવલે વરવારન તુલ્લ વિકમ્મ વિલસિય ગઈ ગય સસન સુજાય સન્ની ભોરુ સુમગ્ગાની મગ્ગ ગૂઢ જાનુ એની કુરુ વિંદાવત્ત અવટ્ટાનુ પુવ્વ જંગે સંઠિય સુશીલિઠ ગુઢ ગુફે સુપ્ય સુપૈઠિય કુમ્મ ચારુ ચલને અનુપુવ્વ સુસંગયમ ગુલિયે ઉન્નયતન નૂતમ
बाणिध्य पक्षे रत्तो पल पत्तम सुकुमाल कोमल तले अठ सहस्र वर पुरी सक्का लखन धरे नगर नगर मगर सागर चक्का कवर ओम कमंगलंकीय चलने विशिष्ट रुवे हय वनि धूम लज जलिय ताड़ी तड़या तड़ियत ऋण विकीर्ण स्वसारी सेते अनान सवे अममि अकिंचने छिन्न सोए निरुवले मे वबग प्रेम राग दोष मोहे निगंतस्य पवनस्य देशे चलु सत्तनायगे पैठावये समानगपै समानगविन्द परिगट्टै चौतिस्स बुद्ध वयनाति शेष भक्ते पणतिस सच्च वयनाति शेष भक्ते अगासगैनम चक्केनम अगासगैनम चत्तेनम अगासियाहिम चामराहिम अगास फलियामयनम सपाय विधेनम सिंहासनेनम धम्मजयनम पुरौ पगधिज्यमाजमानेनम चौदसैं समन सहस्ये छत्तीसाय अज्या सहस्यं सद्धिं सं परिवुंडे उपान कुब्बिं चरमाने चरमाने गामानो गामं द्विज्यमाने द्विज्यमाने सुहं सुहनं विहरमाने चंपाये नयरिये भैया उवाय नगर गामं उवाय उवाय गयं चंपं नगरीं पुण्यबद्ध चैयं समो सरयुं कामे आनो अर्थ वाचू एक बार समय नहीं वाँचू अत्यारे पण अर्थ वाँचवा जेवो छे आमां परमात्मानी बाह्य समृद्धि अभ्यंतर समृद्धि अने लोकोपकार समृद्धि आ केवी छे आ अद्भुत छे आ वास्ता वास्ता तो एवो भाव थाय के आपणे नमुत्थुनम उपसंहारम सकृत्स्तव बोलीए छीए पण क्यारेक आना पाठ साथे पण एक वार पूजा जरूर अभिषेक આપણે કરવા જોઈએ અને બધું કારણ કે આ આ તમને આપવામાં નહીં આવે ગુજરાતી સાથે આ તમને આપવામાં એટલે નહીં આવે કે આના યોગો ધ્વન સિવાય અમે આ બહાર પાડી શકીએ નહીં મેં સંભળાયું તમને તમે સાંભળ્યું બાકી આ બને નહીં કોઈ દિવસ તો એકવાર એવું બને કે અમારી બોલાય તો હું આનો પાઠ કરું હા સાચેનો અર્થ વદન કરું અને એ રીતે આપણે પરમાત્માને કોઈ સકરસ્તોની પૂજા આવું કંઈક આપણે આરાધન કરીએ ને સાવન બધી અગિયારસ ના બાર નું છે તો એ દિવસ શનિવારે એ દિવસે આપણે આ